ભુજ શહેરના આશાપુરા મંદિરે ઘણા વર્ષો અગાઉથી હોલિકા દહનનો ઉત્સવ ભાવભક્તિપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. ભુજ શહેરમાં અન્ય સ્થળોએ ભુજના આશાપુરા મંદિરે હોળી પ્રગટ્યા બાદ જ હોળી પ્રગટાવવામાં આવે છે. આશાપુરા મંદિરેથી સળગતા છાણા લઈ જવામાં આવે છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. આશાપુરા મંદિર ખાતે પૂજારી શ્રી જનાર્દનભાઈએ હોળીને પ્રગટાવી હતી. આ સમયે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. હોળીની પ્રદક્ષિણા કરેલ હતી. આ અંગે શ્રી જનાર્દનભાઈએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરેલ હતી. હોળીનું પર્વ એક ઐતિહાસિક પરંપરા સાથે સંકળાયેલું આખો ઉત્સવ છે, જેમાં હણ્યાકશ્યપને ને પ્રહલાદજીને હોલિકાની જે આપણે જે બધી જે આપણે ઐતિહાસિક વાતો કરીએ છીએ એ એક ધાર્મિક એના પરંપરા છે. અને ભુજ આશાપુરા મંદિરને જ્યાં સુધી આપણે લાગે વળગે છે ત્યાં સુધી કે એક સદીઓથી આ હોલિકા પ્રગટાવવાનું પરંપરા ચાલી આવે છે. અને એની વિશિષ્ટતા એ છે કે અહીંયા હોળી પ્રગટાવ્યા પછી દરેક ફળિયા શેરી કે ગરબી મંડળો તરફથી અહીંયાથી પ્રગટાવેલા છાણા લઈ જાય છે અને પોતાની હોળી પ્રગટાવે છે. અને હોળીનો ઉત્સવ સાથે એક આયુર્વેદિક જે આપણો વેદ છે એ અને ચિકિત્સક એના સાથે પણ સંકળાયેલો છે કે અત્યારે જે વસંતના વધામણા છે અને એની અંદર અત્યારે જે ધાણા દાળિયા ખજૂર જે કફ જેને અત્યારે જે તકલીફ હોય જેનો પણ એ નાશ કરે છે. આમ આ વિવિધ સ્તરે હોળીનો પ્રારંભ થાય છે અને ઉત્સવોની એક શરૂઆત થાય છે. હોળી તો ગાયના છાણામાંથી આખી આ બનાવવામાં આવે છે આપણે અહીંયા, અને લગભગ 8,000 જેટલા છાણાની અંદર આપણે ગોઠવણી કરીને બહારે આપણે ગોઠવી છે.